તો હવે મુદ્દાની વાતમાં આગળ વધીશું અને મુદ્દા નંબર બે કે જેના પર આજે ચર્ચા કરીશું સાત કોઠા કેવી રીતે કર્યા પાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધારે દર્શકો વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે આ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી આટલી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી આટલા દિવસોથી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી દર્શકો હતા તે દર્શકોને એક પડીકો પણ અંદર નથી લઈ જવા દેવામાં પાણીની બોટલ પણ અંદર નથી લઈ જવામાં આવતી આ આ હદે સુરક્ષા રાખવામાં આવી અને તેમ છતાંય આટલી મોટી ચૂક કેમ થઈ

ભૂલ છે તે માફ કરવા યોગ્ય નથી કારણ કે આ રાધા જે ઇવેન્ટ છે કોઈ નાની અંથી ઇવેન્ટ નથી વર્લ્ડ કપની ફાઇનલ મેચ તે પણ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે ત્યારે આ રીતની ભૂલ બિલકુલ ચલાવી ન લેવાય અને તેમાં પણ જ્યારે તેર હજારથી વધુ સુરક્ષા બંદોબસ્ત આપણે ગોઠવવામાં આવ્યો હોય એસઆરપીએફ સીઆરપીએફ એનએસજીના કમાન્ડોની પણ જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા હતી તેમ છતાં પણ આ યુવક જે ઓસ્ટ્રેલિયન યુવક છે વેન જોન્સન માત્ર બાવીસથી તેવીસ વર્ષનો આ યુવક છે રાધા તે કઈ રીતે પહોંચ્યો તે પણ અત્યારે હાલમાં સવાલ છે તે થઈ રહ્યો છે અને રાધા જે લેટેસ્ટ અપડેટની સૌપ્રથમ વાત કરી લેવામાં આવે તો આ જે યુવક છે વેન જોનસન તે મૂળ ઓસ્ટ્રેલિયાનો છે તેના જે પિતા છે તે ચીનના છે તેની જે માતા છે તે ફિલિસ્તીન છે અને ટિકટોક પ્રેંગસ્ટર છે ઓસ્ટ્રેલિયાનો ટિકટોક આ પ્રેંગસ્ટર છે અને અવારનવાર આ રીતના વિડીયો તે વિવાદિત બનાવતો હોય છે તેના કારણે ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં પણ તેના વિરુદ્ધમાં ત્રણ જેટલા કેસ છે તે ચાલી રહ્યા છે પરંતુ જે એક બીમારી છે અટેન્શન સિકિંગની જે બીમારી છે તેનાથી પણ તે પીડાઈ રહ્યો છે તેના કારણે તે અવારનવાર ક્યાંક છૂટી પણ જતો હોય છે પરંતુ રાધા જ્યારે આટલી મોટી ઇવેન્ટ હોય ત્યારે વિશ્વ મીડિયાની નજર વિશ્વની નજર પણ અત્યારે હાલમાં માત્ર અને માત્ર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જ્યારે હોય ત્યારે ચોક્કસથી ક્રિટિસિઝમનો જે સામનો છે તે આપણે સમગ્ર વિશ્વ લેવલે પણ કરવો પડશે કારણ કે ખૂબ જ મોટી અચૂક છે કારણ કે જ્યારે ભારતના વડાપ્રધાન આવવાના હોય ગુજરાતના સીએમ હોય અલગ અલગ રાજ્યોના સીએમ પણ અત્યારે હાલમાં ત્યાં હાજર છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના અલગ અલગ પાર્ટીઓના નેતાઓ પણ હાજર છે બોલીવુડ તેમજ હોલીવુડના જે સેલેબ્સ છે તે પણ ખૂબ જ મોડી સંખ્યામાં અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર છે ત્યારે આ રીતની જ્યારે ચૂક સામે આવે છે તે ખૂબ જ બિલકુલ ન ચલાવી લેવાય રાધા આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે કોઈ નાની મોટી ઇવેન્ટ હોય જેમ કે વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય કે બીજી કોઈ ટેસ્ટની ઇવેન્ટ હોય ત્યારે કોઈ જે ખૂબ જ મોટો ફેન કહેવાય કે આપણે જે રીતે સાદી ગુજરાતી ભાષામાં કહેતા હોય છે કે ખૂબ જ ગાંડો ફેન હોય તો તે આ રીતે સુરક્ષા બંદોબસ્ત તોડીને પહોંચી જતો હોય છે પોતાના ફેવરેટ ખેલાડીને મળવા માટે તે આપણે સમજી શકીએ છીએ કે એવી ઘટનાઓ આપણે જોઈ છે થોડા સમય પહેલાં જ જે રીતે વર્લ્ડ કપની મેચની જ વાત કરવામાં આવે તો ઈડન ગાર્ડનમાં જ જે રીતે કેટલાક સમર્થકો ફિલિસ્તીન સમર્થકો દ્વારા ઝંડા પણ લહેરાવવામાં આવ્યા હતા પરંતુ રાધા આ જે ફેન છે તે સામાન્ય ફેન નથી આનો જે એક બીજો વિડીયો પણ રાધા સામે આવ્યો હતો કે જ્યારે તે સ્ટેડિયમમાં બેઠો હતો ત્યારે ઇન્ડિયાની બ્લ્યુ જર્સી પહેરીને બેઠો હતો પરંતુ ત્યારબાદ જે ત્યારે સુરક્ષા વિંધીને એટલે કે જે રીતે આપણે પણ કહીએ છીએ કે સાત કોઠા વિંધીને તે કેવી રીતે આવ્યો કારણ કે જે જો ની પણ જો વાત કરવામાં આવી તો જે ગ્રાઉન્ડ હોય છે તેની આગળ પણ જે કાંટાળા તાર હોય છે તેની પણ ખૂબ જ મોટી ફેન્સિંગ હોય છે ત્યારબાદ બાઉન્ડરી ચાલુ થતી હોય છે ત્યારબાદ જે હોય છે જે મેદાન તે ચાલુ થતું હોય છે તો કઈ રીતે તે સમગ્ર કોઠા વિંધીને ત્યાં પહોંચ્યો તે પણ સવાલ છે ત્યારબાદ તેણે જે ટી શર્ટ પહેરી હતી રાધા તે ખૂબ જ એક મોટો સવાલ કરે છે કારણ કે અત્યારે હાલમાં જે રીતે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનનું યુદ્ધ ચાલી રહ્યું છે રાજા તેમાં તે પહેલી ફિલિસ્તીન સમર્થક છે કારણ કે તેની તેની જે માતા છે તે ફિલિસ્તીનની છે એટલે કે સેવ ધ ફિલિસ્તીન એટલે કે ફ્રી પેલેસ્ટાઈનનું જે વાક્ય છે જે સૂત્ર છે તે પણ તેના ટી શર્ટ ઉપર લખેલું છે ત્યારબાદ સ્ટોપ બોમ્બિંગ ઇન પેલેસ્ટાઇન સૂત્ર પણ લખેલું છે અને તે ખૂબ જ ચિંતા ઉપજાવે છે કારણ કે તે પેલેસ્ટીન સમર્થક અને હમાસ સમર્થક હોય તેમ પણ કહી શકાય અને બીજી વાત રાહત તે પણ કરીએ કે જે રીતે પન્નુ દ્વારા એટલે કે જે એસએફે સીખ ફોર જસ્ટિસ અને ગુરુવંત પંતવંતસિંહ પન્નુ જે છે જે ખાલિસ્તાન સમર્થક છે આતંકવાદી છે અને કેનેડામાં બેઠો બેઠો પણ જે ધમકી આપતો હોય છે વર્લ્ડ કપ ચાલુ થયો ત્યારથી તેણે બે વાર આપણને ધમકી આપી છે કે શટડાઉન ધ વર્લ્ડ કપ એટલે કે વર્લ્ડ કપની જે મેચો ચાલી રહી છે તેને બંધ કરો ત્યારે તેને લઈને પણ શું કનેક્શન છે તે પણ હવે સામે આવશે અને રાધા જે રીતે તે પહોંચી ગયો હતો મેદાનમાં અને ત્યારબાદ વિરાટ કોહલી અને કે એલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા અને છેક તે વિરાટ કોહલી સુધી પહોંચી જાય છે તેને ગળે લગાવવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ વિરાટ કોહલી છે તે પોતાની બિલકુલ અસ્વસ્થ થયા વગર ત્યાં જ પોતાની પીચ ઉપર જ ઊભા રહે છે અને થોડીક સેકન્ડોમાં સુરક્ષા કર્મચારીઓ હોય છે ગુજરાત પોલીસ કહો કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કહો તે પણ ત્યાં પહોંચી જાય છે અને તે જે યુવક છે તેને પકડીને બહાર લઈ જાય છે અને અત્યારે હાલમાં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે તે કઈ ફ્લાઇટમાં આવ્યો હતો કઈ હોટલમાં રોકાયો હતો તેના સાથે કે બીજા અન્ય જે સંગઠનો છે આતંકવાદી સંગઠનો તેની સાથે કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ અત્યારે હાલમાં રાધા તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે અને આ ઝપાઝપીમાં રાધા તે પણ ગવાયો હતો તેના પણ કેટલાક જે ફોટા છે વિડીયો છે તે પણ રાધા આપણે જોયા જ છે કે જે રીતે આપણે પણ વાત કરી કે જે જાણે કે તે પોતાના લક્ષ્ય સાધવામાં સિદ્ધ થયો હોય તેમ તેના ચહેરા ઉપર પણ સ્માઈલ હતું ત્યારબાદ તેના હાથ ઉપર પણ જે રીતે થોડુંક લોહી જોવા મળ્યું હતું એટલે કે તે પણ ઘવાયો હતો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પરંતુ રાધા ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ મોટી આ સુરક્ષામાં ચૂક હતી કારણ કે અગાઉ પન્નુ દ્વારા પણ બે વખત ધમકી આપવામાં આવી હતી અને અત્યારે હાલમાં જ આ રીતની ઘટના ઘટી છે કે આટલી મોટી ઇવેન્ટમાં આ જે વ્યક્તિ છે ઓસ્ટ્રેલિયાનો ત્રેવીસ ચોવીસ વર્ષનો યુવક તે અંદર પહોંચી જાય છે અને આ રીતની ઘટનાને અંજામ આપે છે રાધા કારણ કે આપણે પણ રાધા અવારનવાર જોયું છે ભૂતકાળમાં પણ કે કઈ રીતે આત્મઘાતી હુમલાઓ પણ થતા હોય છે અત્યારે હાલમાં આપણે તો બધા પ્રે કરી રહ્યા છીએ કે જે આ વર્લ્ડ કપનું ઇવેન્ટ છે આપણા ઘર આંગણે છે ગુજરાતમાં છે સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે તે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ જાય ભારત જીતી જાય તેવી જ આપણે અત્યારે હાલમાં તો પ્રાર્થના કરી રહ્યા છીએ પરંતુ જે રીતે રાધા આપણે જોયું છે કે પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય કે બીજા એવા યુરોપ કન્ટ્રીઝ પણ છે કે જે આત્મઘાતી હુમલાઓ થયા છે અને જો કદાચ આ રીતનું કદાચ કોઈ અઘટિત ઘટના ઘટી હોય આપણે પ્રાર્થના કરીએ કે ના ઘટે તો કેટલું આપણું ગુજરાતનું અને ભારતનું નાક કપાયું હોય વિશ્વ લેવલે તે પણ રાધા આપણે ભૂલવું ના જોઈએ અત્યારે હાલમાં તો આ જે શખ્સ છે તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે હાલમાં જે તપાસ છે તેની તે પણ કરવામાં આવી રહી છે કે કઈ રીતે તે ત્યાં પહોંચ્યો અને ક્યાં તે રહેતો હતો પરંતુ રાધા અત્યારે હાલમાં જે આ વ્યક્તિને અત્યારે હાલમાં જે પકડવામાં આવ્યો છે અને તેની તપાસ પણ અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે કે હવે જોવાનું રહેશે કે આગળ કયા કયા છે પરંતુ જ્યારે આટલી મોટી ઇવેન્ટ હોય રાધા ત્યારે ચોક્કસ જે આ ચૂક છે આ સુરક્ષામાં છીંડા છે તે બિલકુલ ચલાવી લેવામાં ન આવવા જોઈએ જી રાધા જી બિલકુલ પ્રતિપાલ આભાર આપનો આ તમામ વિગતો બદલ